सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदनम् प्रफुल्लाम्बोजन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराज श्री घनश्याम महाराजनी बधाई भक्तों ने थी जय स्वामीनारायण वाला भक्तों गरडा अंत्य प्रकरण 39 वचनामृत चाले छे महाराज आमा पोताना स्वरूपनु महात्म्य केवु होय ए विषय एक बातो करे छे महाराजे जे गईकाल वात करी के ब्रह्मादिक लक्ष्मीयादिक बहु मोटा मोटा भगवानना भक्तो छे जेनी पासे घनी बधी शक्ति छे घनाक शक्तिशाळी छे परंतु भगवानना चरणारविंदनी सतत पोताना माथे रज ले छे अने भगवाननी भक्तिने ए करे छे गईकाल बीजू भगवाने ए कीधुं के भगवाननी मूर्तिनुं सुख एवुं छे કે ભગવાન સુષુપ્તિ અવસ્થામાં લઈ જાય જીવ અતિ સુખ્યો થાય છે. આગળ આજે મહારાજ જે કહે છે એને આપણે સાંભળીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. અને વળી એ ભગવાને જગતમાં વિચિત્ર સૃષ્ટિ કેવી કરી છે ભગવાનનો મહિમા કહે છે. એ ભગવાને આ જગતમાં વિચિત્ર સૃષ્ટિ કેવી કરી છે, તેમાં કેવું ડાપણ કર્યું છે જે જુઓ ને. માણસમાંથી માણસ થાય છે, પશુમાંથી પશુ થાય છે, ઝાડમાંથી ઝાડ થાય છે, કીડામાંથી કીડો થાય છે. માણસના અંગમાંથી કોઈ અંગનો ભંગ થઈ ગયો હોય અને ગમે તેવો ડાયો હોય તો પણ તે અંગનું તેવું ને તેવું કરવાને સમર્થ કોઈ રીતે ન જ થાય. ઇત્યાદિક અનેક કળા ભગવાનમાં રહી છે. ભગવાન પોતે કળાઓના નિધિ છે. કળાઓના નિધિ કહેતા કળાઓના સાગર છે. ડૉક્ટર એક વિચારો, આ શરીર જે આપણું છે આ શરીરના એક પાર્ટનો અભ્યાસ કરતા ડૉક્ટર જે છોકરો થાય છે એના વર્ષો તમે જોવો તો 35 થી 40 વર્ષનો એ થાય ત્યાં ડૉક્ટર થાય. 30 થી 32 વર્ષ તો ઓછામાં ઓછા. અને પછી પાછો પ્રેક્ટિસ કરે ને ક્યાંક કોઈક ડૉક્ટરને ત્યાં જોબ કરે ને બધું શીખે ત્યાં 40 વર્ષે એ ક્રેડિટવાળો ડૉક્ટર થાય. પછી દવાખાનું પ્રાઇવેટ મૂકે ને આ કરે ને તે કરે ને 55 હાઈસ્ટે પૂરું થાય. પણ એક જ પાર્ટ, આંખનો એક પાર્ટનો અભ્યાસ કરતા 35-40 વર્ષ તો ગેરંટી નહીં. ડૉક્ટરો પહેલેથી કહે ભગવાનની ઈચ્છા, અમે તો મહેનત કરીએ. એક હાર્ટનો અભ્યાસ કરતા વ્યક્તિને અડધી જિંદગી નીકળી જાય ત્યારે હાર્ટ સ્પેશિયાલિસ્ટ થાય. હમણાં છે ને છોકરાઓ બેઠા હતા આ ભીખુબાપાને ત્યાં, જે દિવસે બધું સ્વિમિંગ કરવા લઈ ગયા ને શ્રીજી સ્વામી, તે દિવસે એ સવારમાં બેઠા પછી મેં બધા છોકરાઓને પૂછ્યું તમે મોટા થઈને હું બનશો. ના 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 છોકરા, એક કે હું હાર્ટ સ્પેશિયાલિસ્ટ થઈશ.
એક કે હું નર્સ થઈશ, એક કે હું એર આ કાનનો ડૉક્ટર થઈશ, એક કે હું કોમ્પ્યુટર એન્જિનિયર થઈશ, એક કે હું પાયલોટ થઈશ જેટ એરવેઝમાં. બધાએ અલગ અલગ પોતાના વ્યૂ કીધા. એક નાનો છોકરો એને એમ કીધું હું સંત થઈશ, એવું કીધું. પણ એ 10-12 છોકરા હતા, અલગ 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 બોલ્યા. આવી હાર્ટનો સ્પેશિયલિસ્ટ ચાલો કાલે ડૉક્ટર થયો, એક આખી જિંદગી નીકળી જાય અડધી ત્યારે ડૉક્ટર થાય. સમજવાનું છે કે ભગવાને આ પાર્ટ કેવા બનાવ્યા છે કે એક પાર્ટને સમજતા આ પૃથ્વી પરનો સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને અડધી જિંદગી જાય ત્યારે એક પાર્ટને સમજી શકે છે, અને તોય પાછો જોઈને તો ના સમજી શકે. સ્પેશિયાલિસ્ટ કોનું નામ? તો કે આંખનો સ્પેશિયાલિસ્ટ. પહેલાં ફોટો પાડે, પછી રિપોર્ટ જોવે, અને પછી તમને કહે કે આવું થતું હશે, પછી એક દવા આપે. તમે કહો ફેર નથી પડતો, તો બીજી દવા બદલે, ફરી રિપોર્ટ કરે, ફરી પાછો દોડે. આ સ્પેશિયાલિસ્ટ. ભગવાનની બનાવેલી આ સૃષ્ટિ એને સમજી લે. ભગવાનની આ બનાવેલી સૃષ્ટિની જે ભગવાનની કળા છે એને કોઈ સમજી, ભગવાનની મોટપ સમજાઈ જાય. આમાં કહે છે મનુષ્યમાંથી મનુષ્ય થાય છે, ઝાડમાંથી ઝાડ થાય છે, પશુમાંથી પશુ થાય છે. એક સરખું સંચાલન આ સૃષ્ટિનું ચાલે છે. આપણી આ પૃથ્વી છે ને, એ પૃથ્વી 30 અંશ એંગલ નમેલી છે. તમે પૃથ્વીને ક્યારેક ફોટો જોયો હોય કે પૃથ્વીનો પેલો ગોળો જોયો હોય તો આમ 30 અંશે નમેલો છે. એ આમ પોતાની ધરીની આસપાસ પણ ફરે છે અને સૂર્યની આસપાસ પણ પરિક્રમણ કરે છે. 365 દિવસે એક સૂર્યનું પરિક્રમણ કરે છે, પોતાની ધરીની આસપાસ પરિભ્રમણ કરે છે. હવે એ જે પોતાની ધરીની આસપાસ પરિભ્રમણ કરે છે ને, 1040 કિલોમીટરની સ્પીડે ચાલે છે. 1040, તમે વિચારો એટલી સ્પીડે આમ ફરે. આપણને લાગે છે કશું ફરતું? પૃથ્વી ફરે છે એ તો બધાને ખબર છે ને આપણને. પણ કોઈ દિવસ એવું થયું કે આપણે અહીંયા આગળ હોય ને પૃથ્વી પર આવે ઘર ગોતવા નીકળવું ના પડે? કોઈ દિવસ આપણને ચક્કર આવે છે? એ ભગવાને કેવી રચના કરી છે? 1040 માઇલની સ્પીડે પૃથ્વી ફરતી હોય પોતાની ધરી ઉપર, સતત આમાં ફરે છે. તમે જોયું હશે એવું, બરાબર? સતત આમ ફરે છે, છતાંય પણ કોઈને ચક્કર આવતા નથી. અને પાછું એવું નથી 100% આજે આ મંદિર છે એને આખું તમે ગોળ ગોળ ફેરવો, આખું મંદિર ગોળ ફરતું હોય આમ. ઘણી હોટલો હોય છે, મેં એવું સાંભળ્યું છે અને ક્યાંક મેં જોઈ પણ છે આમ દૂરથી. આ પાછા કહે કે હોટલ સ્વામી તમે ક્યાં હોટલમાં પૂગી ગયા, તો પાછું ઇન્ટરવ્યૂ બહુ લે. અમારા શબ્દો પર તો એટલું બધું રિસર્ચ થાય કે ના પૂછો વાત, બોલવું વિચારીને પડે કે સ્વામી ક્યારે હોટલમાં પૂગી ગયા. પણ મેં એવું કંઈ અહીં છે ન્યુયોર્કમાં છે ક્યાંક છે ને, અહીં અમેરિકામાં હશે કે ઇન્ડિયામાં છે ખબર નહીં, પણ મને હે સુરતમાં છે બાપા. લો બાપાએ સુરતમાં છે, બાપાએ કીધું ત્યારે ખબર પડી ક્યાંક છે. પણ એ ક્યાંક મેં જોયું હશે કે કોઈ બતાવ્યો છે આમ ગોળ ફરે ઉપરનો ભાગ, આખો આખો ભાગ ગોળ ફરે. હવે એની અંદર બેસવાના પૈસા, પણ અંદર જે બેઠો હોય એને ગોળ ફરતું લાગે કે ના લાગે? અંદર બેસે એને ગોળ ફરતું ના લાગે? હવે તમારે બેહવું પડે. આ મંદિર હમણાં ગોળ ફરતું હોય તમને ગોળ ફરતું લાગે કે ના લાગે? આ ગોળ ફરતું હોય આમ હમણાં આખું, તો તમને ગોળ ફરતું અનુભવાય કે ના અનુભવાય? અનુભવાય ને. તો આખી પૃથ્વી 1040 માઇલે આમ ફરે ગોળ, તો ગાડીઓ બધું લોકોને કેવા ચક્કર આવવા જોઈએ? પણ કાંઈ થાય છે? આપણને લાગે ને કે આ રસ્તો એમનો એમ છે, આ બધું એમનું એમ છે. આમ પૃથ્વીનો તમે આમ ગોળો જોવો તો આમ કેવો છે? તો અહીંયા આગળ કોઈ દેશ છે ને નીચે લટકતો હોય કોઈ, તો એ કોઈ હેઠો જાય છે? બધી બાજુ જોયો તો બધાને આકાશ ઉપર જ લાગે. કેવી સૃષ્ટિ ભગવાને રચી છે, આટલો વિચાર જો કોઈ વ્યક્તિ કરે ને તો ભગવાનને વિશે પ્રીતિ થઈ જાય. જે ભગવાન આવી કળાઓના નિધિ છે એ મને મળ્યા છે. પૃથ્વી 30 અંશના એંગલે નમતી રાખી, એને જો આમ સિદ્ધિ રાખી હોત ને, આમ આવી સિદ્ધિ રાખી હોત તો શું થાત? તો કે ઉનાળો ચોમાસું ને શિયાળો થાત જ નહીં, કાંઈ એક જ ઋતુ રહેત હરખી. પણ આમ રાખીને એટલે 3 ઋતુની ફેર બદલ થયા કરે છે.
કેવી રચી આ સૃષ્ટિ? ચંદ્રને જુઓ તમે, ચંદ્ર જ્યારે આકાશમાં હોય, અમાસ અને પૂનમ, આજે પૂનમ છે ને, આજે દરિયાની અંદર જાઓ, મોટા મોટા મોજા ઉછળતા હોય, ભરતી આવે, ભરતીને ઓટ ચંદ્રના કારણે આવે છે. જે ચંદ્ર અહીંથી લગભગ 2,40,000 માઇલ એવું કહે છે, 40,000 માઇલ દૂર છે અહીંથી, એટલો દૂર છે, તો એને કારણે ભરતીને ઓટ દરિયાની અંદર બહુ મોટા મોટા મોજાઓ આજે ઉછળતા હોય તમે જુઓ તો. હવે એ ચંદ્રને ભગવાને જો થોડોક નજીક કરી દીધો હોય તો શું થાય? હિમાલય જેટલી છોડ ઉછળે, આપણે કોઈ રહીએ જ નહીં. તો એટલું બધું એક્યુરેટ સેટિંગ કોને કર્યું? તે ભગવાને કર્યું. કોઈ બહુ સરસ કીધું છે કે ભગવાનને તો તમે જુઓ જ, ભગવાનને ચોક્કસ તમે જુઓ, પણ કદાચ તમને ભગવાનને જોવાનો સમય ન હોય, અથવા તો ભગવાનને જોતા જોતા તમે થાકી જતા હો, તો ભગવાને રચેલા કાર્યને અવશ્ય જોવો. અને રચેલા કાર્યોની અંદર પણ ભોગ પ્રધાન પણ કાર્ય છે અને આશ્ચર્ય પ્રધાન પણ કાર્ય છે. એમાં આશ્ચર્ય પ્રધાન, જેમાં અહોભાવ થાય એવા કાર્યને જુઓ. નાયગ્રા ફોલ્સ ઉપર જગત આખું જોવા જાય છે, નાયગ્રા ફોલ્સને હજારો લોકો જોવે છે. નાયગ્રા ફોલ્સ ઉપર અમે સંતો પણ ગયા હતા, આજથી 2-4-5 વર્ષ થયા. ગુરુજી પોતે હાજર હતા, ઠાકોરજી લઈને ગયા હતા. મહારાજે કીધું ભગવાનને ભગવાનના ભક્ત, જગત અને ભગતની ક્રિયામાં કેટલો ફેર, કે આપણે બધા ભગવાનના ભક્તો છીએ, આપણે ક્યાંક પાર્કમાં ગયા હોઈએ, આપણે ક્યાંક આવા નાયગ્રા ફોલ્સ જેવા સ્થાનમાં ગયા હોઈએ, આપણી મર્યાદાઓ જ્યાં રહેવી હોય ત્યાં આપણે ગયા હોઈએ, તો ત્યાં અનંત જીવોના આપણા દર્શન કરીને કલ્યાણ થાય. શ્રીજી મહારાજે વચનાવતમાં કીધું ભગવાનનો યથાર્થ નિશ્ચય જેને હોય એને તો એમ છે, મારા દર્શન કરે એનું કલ્યાણ, મારી વાત સાંભળે એનું કલ્યાણ. બોલો, યથાર્થ નિશ્ચયવાળો તો એવો હોય. એ નાયગ્રા ફોલ્સ ઉપર અમે જ્ઞાન ગુરુજીને સંતોને હરિભક્તો 35-40ની સંખ્યામાં હતા, ત્યાં ધૂન કરીને ભજન કર્યું ને કીર્તન કર્યું. લોકો ત્યાં ફરવા આવેલા અમને જોવે, ફોલ્સને જોવાનું ભૂલી ગયા, અમને જોવે કે આ કઈ પ્રકારનું. અને ગુરુજીએ તો ઠાકોરજીનો અભિષેક કરી નાખ્યો. પેલો પોલીસ જોયા કરે કે આ શું કરે છે, આ લોકો નીચે ઉતરીને કરે છે. 2-5 વાર એને ડોકિયા કર્યા તો ગુરુજી કે જે થવું હોય થાય, પણ અભિષેક આજે પ્રસાદીનું કરે, છૂટકો છે. અને પ્રસાદીનું કરીને એક ડૂબકી મહારાજને લગાવીને ફટફટ નીકળી ગયા બહાર. મહારાજને ડૂબકી લગાવી, જો મોટા પુરુષો ત્યાં ગયા, તીર્થ થયું. પણ એ નાયગ્રા ફોલ્સની જે રચના, એને જોઈને જે ગુરુજી આમ એક ધારું જોઈ રહ્યા ને પછી બોલ્યા કે ઓહો, શું આ મહારાજના પ્રધાનો બ્રહ્માદિકની કરામતો, એ તો બ્રહ્માની કરામત છે ને, બ્રહ્માની શક્તિ છે ને. સૃષ્ટિનું સર્જન તો બ્રહ્માજીએ કર્યું છે ને, પણ બ્રહ્માજીને મળી ક્યાંથી એ શક્તિ? ભગવાન પુરુષોત્તમ, ભગવાન સ્વામિનારાયણ થકી. બોલો, આવો વિચાર એ કળાને જોઈને આવ્યો. એટલે ભગવાનની કળાનો પણ વિચાર જો કોઈ કરે ને તો એને ભગવાનમાં હેત થાય. જે વ્યક્તિને ભગવાનમાં પ્રીતિ નથી થતી એને રોજ ભગવાનની આ કળાનો વિચાર કરવો જોઈએ કે આ કેવી રચના. એક અંગૂઠો આપણો, આ ફિંગરપ્રિન્ટ ખબર છે ને, આખી દુનિયા અમેરિકા દેશ અત્યારે સિક્યુરિટી શાનાથી રાખે છે? વ્યક્તિ આવે જાય એની ફિંગરપ્રિન્ટ. વિઝા લેવા જાઓ તોય પેલી ફિંગરપ્રિન્ટ લે, અહીં ઉતરો તોય પહેલાં ફિંગરપ્રિન્ટ લે. હવે આ ફિંગરપ્રિન્ટ બનાવી કોને? ભલે આ લોકોએ શોધી નાખ્યું કે ફિંગરપ્રિન્ટ કોઈની એક સરખી નથી, પણ એક સરખી, પોતાનું એક સંતાન, જે મા બાપ થકી જન્મેલું પોતાનું સંતાન, એની પર ફિંગરપ્રિન્ટો એક સરખી નહીં, એ કેટલું મોટું ભગવાનનું આશ્ચર્ય! કેવા પ્લાન બનાવ્યા હશે, કેવા હશે, એ કેવી કળા છે ભગવાનની! ફેસ મળતો આવે. બે ટ્વિન્સ છોકરા જન્મેલા હોય તો બેયના ફેસ એક સરખા લાગે તમને. મહારાજે જે વચનામાં દ્રષ્ટાંત દીધું, ભગવાન મૂળો બે હરખા લાગે પણ ગણાઈ દી ભેગા રહીએ તો ઓળખી કાઢીએ. ટ્વિન્સ જન્મેલા હોય, ટ્વિન્સ દીકરીઓ હોય, ટ્વિન્સ દીકરાઓ હોય, તો તમે જોજો બેયના ફેસ એક સરખા જ લાગે, તમને ખબર જ ના પડે કે આ કોણ ને આ કોણ. પણ એની ભેગા જે રહેવાવાળા છે એને ઓળખે. પણ ચાલો ગમે એટલો ફેસ મેચ થતો હોય, બંને કપડાંય સેમ પહેરતા હોય અને એક હરખા જ કપડાંની અંદર ઊભા રાખેલા હોય, પર એની ફિંગરપ્રિન્ટ એ જુદી જ હોય. ભગવાનની કેવી કળા છે! આંખની કીકી
આ શરીરના બધા જ અંગો વધે, આ શરીરના બધા અંગો વધે, આંગળીઓ નાની હોય, નાનો બાળક હોય ત્યારે, કાન નાના હોય, મોઢું નાનું હોય, નાક નાનું હોય, હાથ નાના હોય, પગ નાના હોય, પેટ નાનું હોય, પણ માણસ જન્મે ત્યારથી એક સરખી જ અવસ્થામાં હોય એવી એક આ શરીરનો પાર્ટ છે એ આંખની કીકી. આંખની કીકી જે કાળા કલરનો ભાગ છે ને, એ તમે કોઈ પણ છોકરો જન્મે તમે એની સાઈઝ જોજો, એ જ સાઈઝ મરતા સુધી. આપણે જે દીના જન્મ્યા તે દીની આંખની કીકી આટલી જ છે, એ નથી વધી નથી ઘટી. અંદરનું જે કાળું ટપકું, જે લેન્સ છે આપણો જોવાનો, એક સરખો છે. આ કળા કોણે રચી? એ મોટો થતો તો હું થાત મને કહો ભરતભાઈ. એ લેન્સ જો ભગવાન કે આની ઉંમર વધે, આમ હાઈટ વધે, આંગળા વધે, હાથ વધે, પગ વધે, એમ કે કીકી મોટી કરો તો આંખો કેવડી થાત, અને માણસ કેવો રૂપાળો લાગત પછી કહો. ભગવાનની કળા છે. અહીં બધે વાળ વધે છે, રાઈટ? હે, આ બધા વાળ આટલા બધા વધી જાય, પણ આ આ વાળ એટલા નહીં વધે. તમે જુઓ, વધે પાપણના, અરે આ આ આ શું કે ભ્રકુટીના વાળ વધે. આ પાપણ છે એના વાળ જો મોટા મોટા આ વાળ વધે એવા વધતા હોત તો શું થાત? ભગવાનની કળા છે, ભગવાનની કળા છે. વાળનું કેવું એડજસ્ટમેન્ટ દરેક જગ્યાએ. નાકની અંદર વાળ આપ્યા તો શ્વાસને ગાળીને લઈ જાય, અંદર કચરો ક્યાંય અંદર સુધી ના જાય, ફિલ્ટર મૂકી દીધા. કેવી રચના કરીશ ભગવાને, જબરજસ્ત રચના કરીશ. એ ભગવાનની કળા, એનો વિચાર જો કોક કરે. કળાય પરમ પાર વાલા મારો પુગે નહીં વિચાર, પ્રભુ તારી કળાય પરમ પાર. બહુ ભગવાનની કળા અપરંપાર છે, આપણી બુદ્ધિ ત્યાં પહોંચે એવી નથી. વ્યક્તિ ભગવાનને ન જોઈ શકે તો ભગવાનના કાર્યને જોતા શીખે. ભગવાનના કાર્યને જોશે ને તોય પણ એને ભગવાનની પ્રતીતિ થશે કે કોઈક તત્વ છે. જ્યાં વ્યવસ્થા હોય ત્યાં વ્યવસ્થાપક હોય જ, વ્યવસ્થા જ્યાં છે ત્યાં વ્યવસ્થાપક હોય જ, દેખાય અથવા ન દેખાય. એક ભગવાન એવા કાર્ય કરતા છે. ઘણી વખત હું આ વાત કહું છું કે ભગવાન કાર્ય કરતા એક એવા છે. શ્રીજી મહારાજ એવા કાર્ય કરતા છે કે લગભગ કાર્ય કરતા જે હોય હરીશભાઈ, એ બેઝ લઈને ફરતા હોય, એ બેઝ લઈને ફરતા હોય, હું કાર્ય કરતા છું. કાર્ય એની પાછળ કયો શબ્દ લાગે છે? કરતા. જેનું કાર્ય હંમેશા આગળ હોય અને કરતા હંમેશા પાછળ હોય એનું નામ કાર્ય કરતા છે. આ પૃથ્વી આખી છે ભગવાને બનાવી, પણ ભગવાને ક્યાંય પણ સાઇન ના કરી, કરી ક્યાંય પણ બૂમો પાડે છે કે આ મારું છે? તમે બધા કેમ પ્લોટ વેચીને બેસી ગયા, 2500 સ્ક્વેર ફૂટ મારો ને, 5000 મારો ને, 25000 મારો, આ તો બધું મારું છે, તમે હાના અધિકાર કરો છો? કોઈ દી આવ્યા લડવા? નથી આવતા. એટલું જ નહીં, ચાલો આ તમે કોઈ પણ સારું કાર્ય કરો છો, સત્સંગલક્ષી, એ ખરેખર કરાવે છે કોણ? મહારાજ. અત્યારે મારે કોઈ સારી વાત ગમે એટલી કરવી છે, પણ એ સારી વાત તું આ કર, આ વિચાર કરને આ બોલ, એ બોલાવે છે કોણ? મહારાજ. પણ બધાને શું લાગશે? બોલે છે કોણ? સ્વામી. અને બધા મને કહેશે શું? કે સ્વામી તમે વાત બહુ સરસ કરી. અને મને પણ શું લાગશે જો હું બરાબર સજાગ નહીં હોઉં તો? મેં વાત સરસ કરી. જોયું? ખરેખર કરે છે કોણ? મહારાજ. છતાંય પણ એ કરતા હંમેશા દેખાતા નથી, એ કાર્ય કરે છે દેખાતા નથી, એ સાચા કાર્ય કરતા છે. અને આપણે કરતા બધા આગળ આંટા મારતા હોય, કાર્ય વાહે પડ્યું હોય, કાર્ય કાંઈ ના કર્યું હોય. તમે કોણ છો? અમે કાર્યકર્તાઓ છે. શું કરો છો? ખુરશી બેન ગપ્પા મારીએ છે. હા, કચરું પડ્યું સાફ કરો ને ભાઈ, કાર્યકર્તા છો તો. તમે જુઓ ને તો મોટે ભાગે આપણે તો અહીં બધા સેવકો જ છે, અહીં કોઈ કાર્યકર્તાઓ કાર્યકર્તાઓ વાસ્તવિક કાર્યકર્તાઓ છે, પણ તમે આ મોટા મોટા મંદિરો જુઓ ને તો મોટા મોટા મંદિરોમાં કાર્યકર્તાઓ હોય ને, એના એ તમારે ગાદી તકીયાને એ આરામ કરતા હોય ને, વાતો કરતા હોય ને, ગપ્પા જીગતા હોય ને, પેપરો વાંચતા હોય ને, તમારે કોઈ બાજુનું ધ્યાન નહીં. તમે હું? અમે અહીંના કાર્યકર્તાઓ. લો તે આવા કેવા કાર્યકર્તા? તમારું કાર્ય પડ્યું છે ને તમે કરતાઓ બધા અહીં ફરો છો, તો એવા જ કાર્યકર્તાઓ. અને જો એનું નામ રહી ગયું હોય
એનું નામ જો કદાચ રહી ગયું હોય તો કે અમે નથી, અમે કેટલું કરવાવાળા, શું કરવાવાળા, ખુરશીઓ તોડવાવાળા. તમે શું કાર્ય શું કર્યું? ખુરશીઓ તોડી, મંદિરોના ગાદી તકિયાઓ તોડ્યા, કર્યું શું? શાના કાર્ય કરતા? ભગવાન કેવા છે કે જે કાર્ય કરે છે છતાં પણ દેખાતા નથી. આ ભગવાનની એક કળા છે. ભગવાન હંમેશા અહમ શૂન્ય અહમ રહિત છે એટલે એને એવો ગમે છે. ભગવાન જોવે છે, જો બધું કરાવે ભગવાન અને બતાવે આપણને, બોલો કેટલા એ યશ દાન આપવાવાળા છે આપણને. કરે બધું એ અને બતાવે આપણને. આપણે કેવું, કંઈક ખરાબ થાય ને, તમે કર્યું મહારાજ, આવું શું કરો તમે? લે ભાઈ, ખરાબ જ મહારાજનું, અને સારું કર્યું તો મેં કર્યું. આ ઘર કોને બનાવ્યું? અરે સ્વામી તૂટી ગયા, તૂટી ગયા, આવ્યા ને ત્યારથી મહેનત કરી, આ ઘર છે ને એ અમને ખબર છે કેમ થયું. લે, એ કોને કર્યું? અમે કર્યું, અમે તૂટી ગયા. ગાડી? અરે સ્વામી અમે લાવ્યા, કેટલી મહેનત ને કેટલું બધું કર્યું ત્યારથી જ, બધું અમે કર્યું. અને જો કાંઈક થયું એમાં, એ કાંકરી ઘરની ખરી ખબર નહીં મહારાજ આવું કેમ કરતા હશે. લે, એટલે સારું બધું મહારાજે, સારું બધું તે કર્યું, અને તારી કંઈ કાંકરી ખરી તો એમ વિચાર ને ભાઈ કે ઘરે તે કર્યું તો કાંકરી ખરી એ તે જ ખેરવી, એવું કેમ ના વિચાર્યું? ગાડી તું લાવ્યો તો ગાડી હું લાવ્યો, અને ગાડીને પંચર પડ્યું કે એક્સિડન્ટ થયો તો મારા જે કર્યો, લો એવું કેવું? છતાંય પણ મહારાજ કળાઓના નિધિ છે. ભગવાનની કળા, એના કોઈ દર્શન કરે. એક ઇંગ્લેન્ડનો કવિ, એને બહુ સરસ એક વાત લખી કે આકાશની અંદર વીજળી થાય છે ને, આકાશની અંદર વીજળી થાય છે એને જ્યારે હું જોઉં છું, જ્યારે આકાશમાં થતી વીજળીને જોઉં છું ત્યારે મને એવું લાગે છે કે ભગવાન પોતાની સહી કરે છે, મને એવું ફીલ થાય છે. હવે એ તો એક એક કલ્પના કરવાવાળો વ્યક્તિ હશે, ભગવાનની અંદર આસ્થા થોડી ઘણી ધરાવવાળો વ્યક્તિ હશે એટલે એને આકાશની વીજળી જોઈને ભગવાનની પ્રતીતિ થાય છે કે આ કેવી કળા. આ આકાશમાંથી વરસાદ વરસે છે બરાબર, એ વરસાદ તમે જો કે આમ એક એક બૂંદ આમ વરસે ને, ક્યારેક મોટા બૂંદ વરસે પણ આમ બૂંદ આમ વરસે ને, આમ આમ જાણે આમ ઉપરથી જાણે ચાળણીમાંથી વરસાદ વરસતો હોય એવું છે ને, ક્યાંય ચાળણી દેખાય છે? ચાળણી દેખાય એની જગ્યાએ ભગવાને એવું કર્યું હોય કે ક્યારેક ક્યારેક વાદળું નથી ફાડતા, ક્યારેક પરચો બતાવે, ક્યારેક આમ પેલું કે વાદળ ફાટ્યું અને કેમ આમ ધોધમાર વરસાદ પડે. હવે એવું જો ભગવાને રચના જ એવી કરી હોય કે બધે વાદળ જ ફાટે તો કારણ કેવો ઝરમર 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 આપણે આ શોભાયાત્રા મહારાજની તો કેવું ઇન્દ્રદેવે આમ જાણે ઉપરથી ચારણીમાંથી થોડું 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 કોઈનો ઉત્સાહ તૂટે નહીં એવું એવા છાંટા નાખ્યા. અને મને સારું એ આશ્ચર્ય લાગ્યું કે જ્યારે શરૂ થયું ત્યારે છાંટા ચાલુ થયા. મેં કીધું કે આ બધાનો મૂળ આવે ભાંગશે તો હું બે શબ્દ બોલ્યો કે ભાઈ જે થવું હોય થાય, તારે જે કરવું એ કર, અમે અમારું કામ કરશું. મેં કીધું આ બધાનો ઉત્સાહ ના તૂટે કારણ કે શબ્દ છે ને બહુ મોટી તાકાત છે. ભાંગી ગયેલા વ્યક્તિને તમે શબ્દ સારો આપો ને તો તાકાતવાળો થઈ જાય. હા, કોઈક બીમાર હોય અને તમે ખબર લેવા ગયા હો અને એને એને કમળામાંથી કમળી થઈ ગઈ હોય, સમજ્યા ને, પછી તમે જાઓ, હવે કમળાને છેલ્લું સ્ટેજ હોય, હજુ કમળી થઈ ના હોય પણ તમે હજુ પૂછો એને કે ભાઈ કેમ છે, બસ આ કમળાનું આવે છેલ્લું, ઓ છેલ્લા સ્ટેજ પર હો ને તો નહીં જીવો તમે, આવે તો વહેલો જ જતો રહે ઓલો. પણ તમે ને એમ કહો અરે ઓલા તો જો તમે ટેક છેલ્લા સ્ટેજ પર હતા તોય બચી ગયા, તમે બચી જવાના, ચિંતા ના કરશો, ઓલાને અડધી હિંમત આવી જાય, બોલો. પણ જા જા જગતની અંદર છે ને શબ્દ, હલકો શબ્દ આપવાવાળા જા જા, ચડતો શબ્દ આપવાવાળા બહુ ઓછા. હલકો શબ્દ આપે કોઈ કેવી રીતે એના વ્યવહારમાં પાછો પડે, કોઈ સત્સંગમાં કેવી રીતે પાછો પડે એવો હલકો શબ્દ આપવો બહુ સહેલો છે. કોઈને એમ કહી દેવું કે આ મારા સાધુ નરિભગત સમજે આવે આ સત્સંગમાં શું છે, એમ કહી દેવું બહુ સહેલું છે. પણ કોઈ એક જીવને એમ સમજાવવું કે આ મહારાજ સર્વોપરી છે, આ સાધુ કલ્યાણના દાતા છે,
આ હરિભક્તો વચ્ચે આત્યંતિક કલ્યાણ છે એમ જે સમજાવું ને એની માટે આખી જિંદગી નીકળી જાય ત્યારે માંડ સમજાય. અને કોઈને સત્સંગમાંથી પાડવું હોય ને તો એક જ મેળ થાય, એક જ મેળ, કાંઈ માલ નથી. લો, ગુણાદાન સ્વામી વખતે છ આંગળીઓ સાધુ હતો, હે, તો દરવાજે બેઠો બેઠો આ એક જ વાત જીકતો, એ ગુણાદાન સ્વામીમાં કાંઈ નથી કે એ ડોહા ભેગા અમે રહ્યા, અમે જાણીએ કેવા છે, લે. કેટલાયને પાડ નાખ્યા શબ્દ. અને સ્વામીને બ્રહ્મ સ્વરૂપ કરતા, પોતાના આત્મામાં મૂર્તિને ધરાવતા સ્વામી કેટલી વાતો કરે, અને કેટલા વર્ષોથી સ્વામી સામે બેહીને સાંભળે ત્યારે એને વાતો પચે અને સ્વામીમાંથી તોડતા એક મિનિટ થાય. એટલે હંમેશને માટે ભગવાનના ભક્તએ એટલું સૂત્ર બાંધી રાખવું, ઊંચો વિચાર, ઊંચો વિચાર, ઊંચું લક્ષ, ઊંચી વાત અને ઊંચો મહિમા, આ જ સાંભળવાનો આદર, આ જ બોલવાનો આદર હંમેશને માટે રાખો. આ જીભથી ઊંચી વાત જ કરવી, આ જીભથી ઊંચા વિચારો જ રજૂ કરવા, આ જીભથી હંમેશને માટે મહારાજ મોટા પુરુષો સંતો ભક્તોનો મહિમા જ ગાઓ. ચડી જ જાઓ તમે સત્સંગની અંદર, આમ ફટ ફટ ચડી જાઓ. અને ઉતરવું છે, ઉતરવું છે, દોષ ગોતો, નિંદા કરો, કૂથની કરો, તરત ઉતરી જ જાઓ, વાર જ ના લાગે. બે પાંચ દિવસ તો બહુ થઈ ગયા, બે પાંચ દિવસ. શબ્દની બહુ મોટી અસર છે. ભગવાનની કળા, વાત એ ચાલે છે કે ભગવાનની કળાનો જ્યારે વિચાર કરે એક આવો વ્યક્તિ, પણ આવું વિચારતો હોય તો આપણે તો કેટલું વિચારવું જોઈએ. મહારાજે જે પ્રથમના 27માં કીધું, જે જે આશ્ચર્ય થાય છે જગતમાં મને મળ્યા એવા જે ભગવાન, એના વતે જ થાય છે, એનાથી જ થાય છે. આવું નિત્ય ભગવાનના ભક્તે વિચારવું જોઈએ. વિજ્ઞાન તો કહી દે ગુરુત્વાકર્ષણ છે આ પૃથ્વીમાં, પણ મૂક્યું કોને, મૂક્યું કોને? ગોતવાવાળો જે હોય કે આ ગુરુત્વાકર્ષણ ન્યૂટને ગોત્યું, કોઈએ ગોત્યું, કોઈના ફાધર મધરે મૂક્યું છે ગુરુત્વાકર્ષણ? કોઈ બનાવ્યું છે? ગ્રેવિટી બનાવી કોને? ભગવાને. વિજ્ઞાન તો ગોતી નાખે કે H2O છે એટલે પાણી, હાઇડ્રોજનના બે અને ઓક્સિજનનું એક, પણ ભેગું કર્યું કોને? કરો તો પાણી કેટલું મોંઘું થાય, એક ગ્લાસ પાણી બનાવતા કેટલું મોંઘું થાય, એની કિંમત છે. અને ભગવાને આખા ઢગલા બંધ પાણી ભરી દીધું. બસ આવી કળાનો ભગવાનનો ભક્ત વિચાર કરે, એમાં ભગવાન સ્વામિનારાયણ, એમાં તો ભાઈ જબરી કળા, જબરી કળા. જ્યારે એવો ભગવાનની કળાનો વિચાર, ભગવાનના ચરિત્રોની અંદર એટલી બધી કળા, અરે ભગવાન તો આજ પણ એવા ચરિત્રો કરે છે, આજે કરે છે. ઓલું જામનગરની અંદર બાઈ હતા અને એને આપણું કીર્તન છે ને, આજ કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી છે ને, તો ભગવાન જ કળા પૂરે છે ને, આ ભગવાનની જ કળા છે ને. જામર થયું તું આંખે, ડૉક્ટરોએ ઓપરેશન કરવા કીધું પણ એને છેડા વ્રત હતું, હું ઓપરેશન નહીં કરું, અને ભગવાન સ્ત્રીના રૂપમાં આવ્યા અને એનું ઝામર કાઢ્યું. આ કળા છે ભગવાનની. ભગવાન ગઢપુરમાં વિરાજમાન હતા અને ભગવાન પાસે સરદારથી એક બાઈ આવી, મુસ્લિમ બાઈ, અને પોઠિયો, અને પોઠિયા ઉપર ટોપલાન, ટોપલામ બે છોકરા, એકનું નામ હસન અને બીજાનું નામ નાથો, બે લઈને મહારાજ પાસે આવી. અને મહારાજ પાસે આવીને બેયને મૂક્યા. હસન હતો ને એ અઠ વંકો, આઠ અંગે વાંકો હતો હસન, આઠ અંગે વાંકો. અને નાથો હતો ને મૂંગો હતો. તે ભગવાને જોયો ને તો ભગવાન કે આ ગોટ આઠ અંગે વાંકો એટલે એનું મોઢું આખું આમ આમ આમ, એનું મોઢું ને ગળું ને છાતીને બધું આમ ભેગું થઈ ગયેલું, અને એના પગ છે ને એ આખા આમ ટૂંકા, પગે આમ 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 લોચો વળી ગયેલા. હવે કોઈ રીતે એ છોકરો હાલી ચાલી શકે એવો જ નહીં, અને લાગે દૂરથી તમને એવો જ લાગે માંસનો લોચો પડ્યો છે આવો જ દેખાય. મહારાજ કે આ હું, ઓલી બાઈ કે મહારાજ આ તમારું સર્જન, કે આ અમારું થોડું છે, આ તમારું આપેલું છે. મહારાજ કે અમારું આપેલું આવું ના હોય, મારા તો કોણ આપે અમને, આ તમારું આપેલું નહીં કોનું કહો. મહારાજ કે અમારું આપેલું આવું ના હોય, અમે જ તમને કંઈક જુદું આપશું. એ બાઈને કીધું તમે સભામાં બેહો. બાઈ સભામાં બેઠા, બ્રહ્માનંદ સ્વામીએ જોયું તે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ દયા કરો, મુકમ કરો તી વાચાલમ, તમે તો મુગાને બોલાવવાવાળા છો, પંગુમ લંગતે ગિરિમ, તમે તો
પાંગડો હોય એ પણ તમારી કૃપા થકી આખો પહાડ ચડી જાય છે. દ્વાર દયા કા જબ તું ખોલે પંચમ સુર મે મુગા બોલે, અંધા દેખે લંગડા ચલ કર પહોંચે કાશી રે. જ્યારે પ્રભુ તમે દયાનો દ્વાર ખોલો ત્યારે તો આંધળો જોતો થઈ જાય, મૂંગો બોલતો થઈ જાય, લંગડો ચાલતો થઈ જાય, શું ન થાય. અને ત્યારે મહારાજે હસનને હાથમાં લીધો. ઓલી બાઈ જોઈ રહી કે મારા છોકરાને કરશે હું આ, અને મહારાજે એના બે પગ આમ મૂક્યા અને મહારાજે એની ઉપર પોતાના બે પગ મૂક્યા. અને આમ પેલો જાણે આમ પંપ ખેંચતા હોય ને એમ ભગવાન એનું માથું ઝાલીને આમ ઉપર ખેંચ્યું, ઉપર ખેંચી એના પગ પગ નીચે દબાવ્યા, એટલે આખો એને આમ ખેંચ્યો જ રીતસર, સીધો કરી દીધો. આઠ અંગે વાંકો હતો એ સીધો થઈ ગયો, અષ્ટાવક્ર જેવો હતો એ સીધો થઈ ગયો, અને ભગવાને ધક્કો માર્યો દોડતો થઈ ગયો, સીધો એના માના ચરણમાં જઈને પડ્યો. હવે એકનું ઓપરેશન તો થઈ ગયું, બોલો છે કોઈ ડૉક્ટર? આવો કોઈ ડૉક્ટર આવો છે? તીરથ મળે આવો ડૉક્ટર, તાર નર્સ થવું છે ને? એને મને નર્સ થવું છે એવું કીધું, એવું કીધું હતું ને તે? મારી યાદશક્તિ બરાબર છે? એને એવું કીધું મારે નર્સ થવું છે. મેં કીધું સારું ભાઈ, મને બોટલ બોટલ ચડાવજે જો આવું તો. આજે એનો બર્થડે છે નહીં? હમણાં પછી કથા પૂરી થાય એટલે આર પહેરાઈએ તને. હા, તો ભગવાને આવું ઓપરેશન કર્યું, પણ આ જગતનો કોઈ જીવ કરી શકે? આ ભગવાનની કળા છે. એટલે તો કહેવાય છે કે ભગવાન જેવા તો એક ભગવાન છે, એના જેવો થવાને કોઈ સમર્થ નથી. એના સમાન એની કૃપાથી એવું કહેવાય છે કે આ ભગવાન જેવા મોટા પુરુષ છે મહારાજ, કે એ ભગવાનને લઈને તો આ મુક્તાનંદ સ્વામીને પણ ભગવાન જેવા કહેવાય. વ્યાપકાનંદ સ્વામી જેવા મોટા સંતોએ પણ મરેલાને જીવતા કર્યા છે, મરેલાને જીવતા કર્યા છે. મોટા મોટા સંતોએ મોટા મોટા રોગો એને દૂર કર્યા છે. આપણા સત્સંગમાં જોગી સ્વામી થયા, જોગી સ્વામી દ્વારા કેટલાયના દુઃખ દૂર થયા ને કેટલાયના રોગ દૂર થયા. પણ ઘણી વખત અજ્ઞાની જીવને મોટા પુરુષની જો ઓળખાણ ના હોય ને તો ભૂલવો પડે. મોટા અને મહારાજ ઓળખાય એવા નથી. જોગી સ્વામીએ અનંતના રોગ દૂર કર્યા, પણ જોગી સ્વામીનું અહીંયા આગળ ઓપરેશન પેલું હતું ડલાસની અંદર, સ્વામી આવે ને ત્યારે સ્વામીને અહીં અમેરિકામાં ઓપરેશન કરાવ્યું હતું. શાનું કરાવ્યું હતું બાપાએ? હરણ્યા કે કસાનું ઓપરેશન સ્વામીને કરાવ્યું હતું, એપેન્ડિક્સ. સ્વામીનું ઓપરેશન અહીંયા આગળ અમેરિકામાં ડૉક્ટરે કર્યું. અને કોઈકને કંઈક થયું હોય તો સ્વામી કે તારા ઓપરેશનની જરૂર નથી, જા મહારાજને પ્રાર્થના કરશું સારું થઈ જાય, એને સારું થઈ જાય. એ કેવું, એ કેવું. ઓસ્ટ્રેલિયાની અંદર આજે છે અશોકભાઈ પોરવાળા છે, અને લંડનની અંદર શૈલેષ છે, અહીં આવ્યા હતા એ શૈલેષ ભગત, એના સંબંધી અશોકભાઈ પોરવાળાને ઓસ્ટ્રેલિયામાં આજે છે છોકરો યુવાન, એને ત્યાંના ડૉક્ટરે અહીં સુરત સ્વામીએ વાત જાહેરમાં કરેલી છે કે એનો રિપોર્ટ, ને સુરત સ્વામીની ઈમેલ ઉપર પણ એને રિપોર્ટ મોકલેલો હતો કે એને કેન્સર એટલું ભયાનક કે કોઈ રીતે બચે એની ડૉક્ટરનો રિપોર્ટ હતો. એને રડતા હૃદયે ગુરુજીને પ્રાર્થના કરીને તેથી ગુરુજીએ કીધું હું મહારાજને પ્રાર્થના કરીશ, આ નકેશનું જળ લો. નકેશનું જળ આપ્યું, એ ઇન્ડિયા આવ્યો સ્પેશિયલ લેવા માટે ગુરુજીના દર્શન કરીને પાછો ગયો. પાછો જઈને એને તપાસ કરાવી, એના ડૉક્ટરે માફી માગવી પડી કે મારો રિપોર્ટ કોઈ દી ખોટો બને નહીં, અમે આટલું ચીવટતાથી કરતા હોય નિદાન, પણ આને તો કાંઈ છે જ નહીં, બિલકુલ કાંઈ નહીં. આજ ઓસ્ટ્રેલિયામાં છે. આપણને થાય તો પછી તો બધાને એવું થઈ જાય, તો પછી આપણે બધા પહોંચી જઈએ કે મને આ દુઃખ છે, આ દુઃખ છે, આ દુઃખ છે. જો મોટાની દુઃખ ટાળવાની રીતને બહુ સમજી રાખવી. આપણે ત્યાં કંડારી ગુરુકુલની અંદર હમણાં જ યોગી સ્વામી ધામમાં ગયા. પૂજ્ય દિવ્ય સ્વામીને કમરનો બહુ મોટો પ્રોબ્લેમ છે. પૂજ્ય સત્સંગ સ્વામીને પથારીવશ 2 વર્ષ રહેવું પડ્યું છે. 2 વર્ષ પથારીવશ એને ઝાડોને પેશાબ પણ ઊભા ઊભા કરવા પડે એવી દશામાં એ સાધુ રહ્યા છે, ફક્ત 22-23 વર્ષની ઉંમરના સાધુ. પણ ગુરુજી એ સંતો પાસે જાય ને ત્યારે એક જ વાત કહેશ, આપણે છે ને મહારાજ આપે ને ભોગવી લેવું, મહારાજ જે કરતા હશે આપણું સારું કરતા હશે. તો એને કેમ ના કીધું? આ તો સાધુ છે, પોતાની ભેગા રોજ રહેવાનું. એને કેમ ના કીધું કે લે તને હાર, લે આ તને સારું થઈ જાય, કેમ ના કીધું? કેટલાય ભક્તો પણ એવા હોય છે કે એના જીવનમાં ઘણું દુઃખ હોય કે એવું હોય તો પણ ગુરુજી કે મહારાજે પ્રાર્થના કરશું, પણ સહેજે એનું દુઃખ એવું ને એવું એને રહેવા દે. કેમ?
કારણ કે આપણને ખબર નથી, પ્લસ માઇનસના સરવાળા એ મોટા પુરુષને ખબર છે, ભગવાન એને જાણે છે. જો દુઃખ જ દૂર કરવાના હોય તો બધાના નથી થયા. ગોપાળન સ્વામી મુક્તાનંદ સ્વામી બધાના દુઃખ દૂર નથી કર્યા, કોકના કર્યા ને કોકના ના કર્યા, પણ એનું નહીં કરવા પાછળ પણ કંઈક કારણ હોય જે આપણને ના સમજાતું હોય. એ આપણને નથી સમજાતું પણ એને કંઈક લાંબુ જોઈ રાખ્યું છે એટલે એ કરતા નથી. ભગવાન સ્વામિનારાયણની નજરની સામે ધામમાં કેટલા જતા રહ્યા, આપણા કેટલાય સંતોને વૈરાગ્યોએ માર્યા છે, સંતો લોહી લુહાન થઈ ગયા છે. લોહિયાળ ઇતિહાસ છે આ સ્વામિનારાયણ સંપ્રદાયનો, જે લખાયો નથી ઇતિહાસના પાનાઓમાં. એ સંતો ધામમાં ગયા તેથી મહારાજે કેમ એને રોક્યા નહીં, કઈ કેની પાછળનું રહસ્ય છે જે મારીને તમારી બુદ્ધિ ન સમજી શકે. હવે આ હસનને ચાલતો કરી દીધો અને દાદા ખાચરની દીકરી મરી ગઈ, બરાબર. તો મહારાજે કાંઈ ના કીધું, 5 વર્ષની છોકરી, આખો દરબારગઢ રોકકડ કરતો હતો. અને ઉપરથી મહારાજ વઢ્યા ધખ્યા, લાડુબાન જીવબાન કે હું તમારી સમજણ, કે એક વેંચ જેટલી દીકરી મરી ગઈ એમાં રોયા કરો છો, કે લો એને વઢ્યા અને આને સીધો કર્યો, તો એવું કેમ? દાદો ખાચર કઈ મહારાજને નહોતો વાલો? સૌથી વાલો દાદો ખાચર હતો, પણ શ્રીજી મહારાજને કાંઈક એવા નિષ્ઠાવાળા નિશ્ચયવાળા ભક્તોના સેમ્પલ રાખવા હતા જેનાથી પાછલા ભક્તોને બળ અને હિંમત મળે કે આના આના જીવનમાં આટલું દુઃખ શ્રીજી મહારાજ જેના દરબારગઢમાં રહે એની ઉપર દેવાઓ થઈ જાય, દેવું થઈ જાય. તો તમે આર્ગ્યુમેન્ટ કરો કે ભગવાન જેના ઘરમાં રહે એના ઘરમાં દેવું હોતું હશે તે ભગવાન કહેવા? ભરતભાઈ, જેના ઘરમાં ભગવાન રહે એને દેવું, એના ખડા રોકાય, જીવા ખાચર એના ખડા રોકાવે ને ખડા રોકાય, તે ભગવાન કહેવા? બોલો, એ ભગવાન કહેવા. જીવા ખાચરને ત્યાં ઢગલા થાય, દેવા વિનાનો કરોડો રૂપિયાવાળો માણસ, દાદા ખાચરને દેવામાં આખી જિંદગી ગઈ, તોય મહારાજ દાદા ખાચરના દરબારમાં રહે એ ભગવાન કહેવાય? મુક્તાનંદ સ્વામી ગોપાળન સ્વામી આ બ્રહ્માંડની ગતિઓ ફેરવવાવાળા એ દાદાના દરબારમાં રહે તો દાદાનું દેવું ના ફેરવી નાખે? આખું ચંદ્રગ્રહણ પેલા કૃષ્ણરામ માટે વડોદરામાં ફેરવી નાખ્યું સ્વામીએ, તો દાદાનું દેવું ના ફેરવી નાખે? જા દાદા કરોડો રૂપિયાનો આસામી થઈ જાય. પણ એવા મોટા ભક્તો એના ચરિત્રો આજના ભક્તોના ઉપદેશ માટે હોય. વેરાભાઈના ઘરમાં 20-20 માણસો એક સાથે મરી ગયા તો કેમ જીવતા ના રાખી એક જ મહારાજ? નિશ્ચયવાળા નહોતા, 20 વ્યક્તિ એક સાથે મર્યા, પણ શા માટે? કારણ કે જો એવું કરવામાં જ આવે તો આ જીવને ક્યારેય પણ ભગવાનનો પરિપક્વ નિશ્ચય ન થાય. પ્રથમના 70મામાં એટલા માટે જ કીધું, ગ્રહસ્થ ભક્તોએ પ્રથમનું 70મું બહુ ધ્યાનથી વાંચીને મનન કરીને દ્રઢ કરી રાખવું જોઈએ. મહારાજ કે સત્સંગ એને અર્થે કરવો જ નહીં કે હું વાંચ્યો છું તે દીકરો થાય, બીમાર છું તે હાજો થાવ, આ ગઈ છે પ્રોપર્ટી પાછી મળે, એને અર્થે સત્સંગ કરવો જ નહીં, કેવળ કલ્યાણને અર્થે કરવો. પણ હું એ કહેવા માંગુ છું કે ના થાય એવું નહીં, એને કરવું હોય તો કરે, એની મરજી હોય તો કરે, નીધો ના કરે. ઓલો નાથો મૂગો મહારાજને બ્રહ્માનંદ છે કે મહારાજ એક ઓપરેશન પત્યું, બીજું પતાવો. મહારાજ કે આ ઓપરેશન કરવા માટે છે ને ચકલી પકડો, ચકલી પકડો. પેલા દરબારો છે ને, હવે દરબારો તો આ જ દરબારોને તો આવી જ બધી રમતો ગમે, એ કાંઈ હકના માળા લઈને બેહવાવાળા નહોતા. આ તો મહારાજે બેહાડ્યા, આ કાઠી કોડીને કનબીઓને ભગવાન ભજાવે ને એ જ મહારાજનું સર્વોપરી પોનું. એ જાત આજે હરખી બેહે નહીં, આજે હરખી ના બેહે. એક બાપુ છે લોયાની અંદર, તો હું તો આ તો કેટલા ખબર છે, 2099 એ વખતની વાત કરું છું, ત્યારે લોયા હતો હું સેવામાં ને આવ્યો. એને એ તો બહુ મારી જોડે વાતો થોડી ઘણી સાંભળે અને વાતો ગમે એટલે બેહે. એક દી આવે ને મને બંદૂક બતાવી નાની, મેં કીધું ભાઈ જોજો હજુ સત્સંગની સેવા કરવી છે. મન કે સ્વામી આ બંદૂક તમને બતાવવા લાવ્યો છું, મન કે તમે ટ્રાય કરો કંઈક. મને શું કે ટ્રાય કરો? હું શું ટ્રાય કરું? તો કે જો ઓલું કબૂતર છે ને, મેં કીધું આ, તો કે તમે અહીંથી આમ વિંધી જુઓ, વિંધાય છે કે? મેં કીધું શરમ આવે છે? મેં કીધું આમને નાસો ભાઈ, અમારે ના પકડાય હાથમાં, નાહવું પડે આને પકડીને, અમારે તો માળા જ લેવાય. હવે હું માળા કે સ્વામી જુઓ તો ખરા કે તમે, બહુ મજા આવશે. મેં કીધું એમાં હાની મજા? પણ મને કે આ 2-2.5 લાખની બંદૂક છે, એ બંદૂકમાં પૈસા ખર્ચે? મેં કીધું ભાઈ કપડાં તો હરખા પહેરો, કપડામાંથી તમને સેન્ટની ગંધ આવતી હોય, બોલો. હા નાતા ન હોય 5 દી ઉધી, તો
કેવું શરીર ગંધાતું હોય? મેં કહું હાબુ ઘસીને નાવતો ખરા, અરખા આમાં બંદૂકોમાં શું રૂપિયા વાપરો? મને કે ઓલું પાડી દો. મેં કીધું નથી પાડું, મારી સામે ના જ પાડતા બાપા, મને ખબર જ તમે કેવા નિશાનબાજ છો, રહેવા દો. હવે આવા તીખડો ગમે આને દરબારોને. મહારાજ કે ચકલી પકડો એક, તો બે પાંચ દરબારો ભેગા થયા, ને આ ક્યાંક ચકલી બેઠી હશે, તો બે પાંચ જણા ભેગા થઈને ચકલી પકડી લહે. મહારાજ કે હવે આ નાથીઓ બોલતો નથી ને કે, એટલે ચકલીને નાથાના મોઢામાં ચકલીનું મોઢું નખાવીને ચીંચી બોલાવો એટલે નાથો બોલતો થઈ જશે. બોલો થાય, હાલો આજ આજ મૂંગાવોને આપણે ભેગા કરો ને બોલાવો, લો ચકલા થાય તો કહેજો. ચકલી પકડી અને નાથાના મોઢાની અંદર ચકલી બોલાવી, ચડી ચકલી ચીંચી બોલી. મહારાજ કે બસ થઈ ગયું, મશીન ઓન, ઉડાડધો. કે હવે ચકલી ઉડાડી અને મહારાજ નાથાના માથે હાથ મૂકીને કે, નાથા કેમ છે, મજામાં? તો નાથાએ કીર્તનો ઘણા સાંભળેલા સંતોના, હવે કેટલા દીથી એને તો ગાવું તું. અને પછી એને કીર્તનો ત્યાં મહારાજ આગળ ગાયા, મહારાજ બહુ રાજી થયા. નાથાની ને હસનની માં કે, મહારાજ આ બે દીકરાઓને હવે હું શું કરીશ, સરદાર લઈ જઉં પાછી? મહારાજ કહે, જો તારા તો કામના નહોતા, પોઠિયા ઉપર મૂકીને લાવવાના ને લઈ જવાના તો પાર્સલ જ હતા તારા તો, તારે તો હાચવવાના હતા. તને તેમ જ હતું કે આ હસનને જેવો જન્મ આપ્યો છે આ મરશે તેથી બાળવાનો છે, બીજું મારે કાંઈ કરવાનું નથી. તો સાંભળ, આ બે છે ને એ અમારી સેવામાં રાખ, અહીં રાખ, તું અહીં રે, તારે ન જ જવું. કારણ કે એ વિધવા હતા. તારે ન જ જવું સરદાર, તું અહીં સેવા કર અને આ તારા બે છોકરાને વાડીએ લક્ષ્મી વાડીએ સેવા કરવા મોકલી દે. અને લક્ષ્મી વડે બે છોકરા સેવા કરવા રહી ગયા. આ કળા ભગવાનની, આ શું છે, કળા છે. એને જેવું આવડે એવું કોઈને આવડે નહીં, કોઈને આવડે નહીં. આપણી શોભાયાત્રા દરમિયાન વરસાદ કેવો ધીરો 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 ધીરો, કોઈ જાણે નથી પલળ્યું, નથી કોરું, ના કોરા રાખ્યા ના પલાળ્યા. કેટલું સરસ, નથી મહારાજનો વાઘો પલળ્યો, નથી કોરો રહ્યો, હરિભક્તો ના પલળ્યા ના કોરા રહ્યા. કેટલું સરસ કર્યું એ મહારાજ કરે છે. ભગવાનની કળા અપરંપાર છે. એનો વિચાર જ્યારે એકાંતમાં બેસીને ભગવાનનો ભક્ત કરે ત્યારે શ્રીજી મહારાજ કહે છે કે ઇત્યાદિક અનેક કળા ભગવાનમાં રહી છે. એક વખત એક અંગ ભાંગી ગયું હોય આપણું, પછી તમે ગમે એવા સારામાં સારા ડૉક્ટર પાસે કરાવો, પણ પછી એવું તો ના જ થાય. આ હાથ જેવો ભગવાનનો કરેલો, આમાં જેવું ઓઇલ ભગવાને મૂક્યું હોય અને જેવું આમ મૂવમેન્ટ થતું હોય અને પછી આને ઘસારો થાય, પછી ગમે એવું ઓઇલ મૂકાવો ને, આ ગોઠણની તમને નહીં ઢાંકણીના પ્રોબ્લેમ થઈ જતા, આ ખુરશીએ બેવું પડે, પછી પલાઠી વળે નહીં, બધું થાય ને. હવે આમાં તમે ભગવાનનું પૂરેલું ઓઇલ હોય એ પૂરું થઈ જાય, પછી તમે ગમે એવું ઓઇલ પૂરો, પણ ભગવાને પૂરી હોય એવું ના થાય. હોજરી ભગવાનની આપેલી હોય અને જેટલું ખાઈને પચાઈ જતી હોય યુવાનીમાં, અને ભાઈ ઉંમર હોય, ગમે એવી ગોળી લો, આ ગોળી લો તો આ રિએક્શન ને આ ગોળી લો તો આ રિએક્શન, પણ ભગવાનનું જે કરેલું હોય એ જબરું હોય, સારામાં સારું હોય. એ ભગવાનની એવી કળાનો વિચાર કરીને ઇત્યાદિક અનેક કળા ભગવાનમાં રહી છે, એવી રીતે ભગવાનનું મહાત્મ્ય જાણીને, ભગવાનને સુખમય મૂર્તિ જાણીને બીજા સર્વ પદાર્થમાં વૈરાગ્ય થાય છે અને એક ભગવાનમાં જ પ્રીતિ થાય છે. આવો વિચાર કરીને એક ભગવાનમાં પ્રીતિ થાય છે. ભગવાન તો સર્વ સુખના નિધિ છે, ભગવાન તો સર્વ કળાઓના નિધિ છે, એવા મોટા મહારાજ આપણને મળ્યા છે, એવા ઘનશ્યામ મહારાજમાં પ્રીતિ કરવી એ જ આપણી પરમ ફરજ છે. લો આ વચનામૃત તો જો અધૂરું છે, આવતીકાલે અહીંયા આગળ પૂજ્ય નીલકંઠ સ્વામી કથા કરશે, પછી આપણે પાછા પરમ દિવસે વચનામૃતની કથા સાંભળશું. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.